પાલક પનીરનું શાક તો તમે બહુ ખાધું હશે, પણ પાલક પનીર પરાઠા અને એ પણ એટલા ટેસ્ટી અને સરળ રીતે બનતા તમે ક્યારેય નહીં ખાધા હોય. સવારના નાસ્તામાં એન્જોય કરવા હોય કે બાળકોના લંચ બોક્સમાં આપવા હોય, એકદમ હેલ્ધી અને સુપર ટેસ્ટી એવા આ પાલક પનીર પરાઠા બને છે, બાળકોને ખૂબ જ ભાવે છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ હેલ્ધી રેસીપી. તો સૌથી પહેલાં આપણે પરાઠાનો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તો મેં અહીંયા રોટલીનો લોટ લીધેલો છે, તમારે જેટલા પરાઠા બનાવવા હોય એ રીતે તમારે લેવાનો. મેં અહીંયા અટકળેડ લીધેલો છે. હવે તેમાં આ રીતે હાથની મદદથી આખું જીરું મસળીને એડ કરી દેશું, તેનાથી સરસ એવી સ્મેલ આવશે. થોડો એવો જ અજમો હાથથી મસળીને એડ કરીશું, થોડી એવી હિંગ, કાળા મરીનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. અહીંયા જો તમારે પાલકની પ્યુરી એડ કરવી હોય તો ગ્રીન કલર પણ આવશે અને તે સરસ એવી લાગશે પણ ખરા. તો મેં અત્યારે એડ નથી કરેલી, તમારે કરવી હોય તો કરી શકો છો. મોણ માટે 2 ચમચી જેટલું આપણે મોણ એડ કરી દેશું, બહુ વધારે મોણની જરૂર નથી. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા તમારે જો સફેદ તલ એડ કરવા હોય તો પણ કરી શકો છો. થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું. અહીંયા આપણે જે પરાઠાનો લોટ બાંધવાનો છે તે સોફ્ટ એવો બાંધવાનો છે, એટલે કે રોટલીના લોટથી પણ સોફ્ટ, કારણ કે જે આ લોટ છે તે સોફ્ટ હશે તો આપણા પરાઠા એકદમ સરસ એવા થશે અને કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. જનરલી જ્યારે પણ આવા સ્ટફ પરાઠા બનાવતા હોય ત્યારે આ રીતનો થોડો એવો સોફ્ટ લોટ બાંધવો, તેથી બહુ સરસ એવા પરાઠાનું રિઝલ્ટ આવશે. હવે આ લોટને તેલ એડ કરીને આપણે કોણવીને 10 મિનિટ જેટલો રેસ્ટ આપી દેશું, ત્યાં સુધીમાં આપણું સ્ટફિંગ તૈયાર કરી લેશું. તો મેં અહીંયા પાલકને ધોઈને લૂછીને સરસ એવી બારીક એવી સમારી લીધેલી છે, તે એડ કરી દેશું એક બાઉલમાં. બારીક ખમણેલું એકદમ સરસ એવું આદું એડ કરી દેશું અને બારીક કાપેલા લીલા મરચા, જેવું તમારા ઘરમાં ટેસ્ટ ભાવતો હોય એ રીતે એડ કરવાનું તીખાશ માટે. ત્યારબાદ અહીંયા આપણે લસણ એકદમ બારીક કાપેલું એડ કરીશું. અહીંયા તમારે આદું મરચાં લસણની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો. બારીક કાપેલી કોથમરી એડ કરી દેશું અને ત્યારબાદ હવે આપણે એડ કરીશું. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધેલું છે, તેને આ રીતની મીડિયમ સાઇઝની ખમણીની મદદથી ખમણી લેશું. તમે જોઈ શકો છો આપણે કઈ રીતે કરી રહ્યા છીએ. અને ત્યારબાદ તેમાં આપણે કાળા મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલા પાવડર, ગરમ મસાલા પાવડર થોડોક એડ કરીશું. અહીંયા મેં એકદમ સ્ટ્રોંગ એવો લીધો છે એટલે થોડો જ એડ કરેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખું, કારણ કે જે આપણે પાછળથી વસ્તુ એડ કરવાના છે તેમાં પણ છે એટલા માટે. હવે ચપટી જેટલી હિંગ એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે હવે તેમાં મસાલો એડ કરીશું, જે છે કિચન કિંગ મસાલા. એટલે આ જે સ્ટફિંગ છે તે આપણે જે પનીરનો શાક ખાતા હોય ને એવું સરસ એવું ટેસ્ટી એવું બની જશે. તમારે શાકની જરૂર પણ નહીં પડે અને એકદમ ટેસ્ટી એવું આ સ્ટફિંગ તૈયાર થઈ જશે. પાલક પનીરની જે રેસીપી હોય છે તેમાં આપણે લસણનો પણ ઉપયોગ કરીએ છીએ, તો આપણે આમાં લસણ પણ એડ કરેલું છે, એટલે બહુ સરસ એવું કોમ્બિનેશનવાળું આ જે સ્ટફિંગ છે એ એડ થઈ જશે. અને અહીંયા તીખાશ માટે માત્ર મેં લીલા મરચાં જ લીધેલા છે એટલે એ રીતે જ એડ કરવું તમારે તીખાશ. હવે આપણે થોડું એવું પ્રોસેસ ચીઝ મેં ખમણીને એડ કરેલું છે, આશરે 2 ક્યુબ જેટલું મેં ખમણીને એડ કરેલું છે. બાળકોને આ રીતનું ચીઝવાળું હોય તો વધારે ભાવે છે એટલા માટે એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે લોટ જે છે તે 10 મિનિટ જેવો થઈ ગયો છે અને સરસ એવો કૂણવાઈ ગયો છે, તો તેને ફરીથી આ રીતે મસળી લેશું. અને તમે જોઈ શકો છો કઈ રીતનો સોફ્ટ લોટ છે, આ રીતનો જ રાખો જેથી કરીને આપણા જે સ્ટફ પરાઠા છે તે બહુ સરસ એવા થશે. તો એક લૂવો લઈ લેશું તેમાંથી અને તેને આપણે લોટ તેમાં સૂકો લોટ છાંટી દેશું અને તેને તેની એજીસ ઉપર વધારે વણીને આપણે થોડીક મોટી એવી રોટલી કરી લેશું, જેથી કરીને સરસ એવું સ્ટફિંગ ભરાય. તમારે જેવડું પરોઠું બનાવવું હોય એ રીતનું આપણે આ રીતનું મોટું એવો લૂવો કરશું. હવે આપણે તેમાં 2 ચમચી જેવું મેં સ્ટફિંગ એડ કરેલું છે. સ્ટફિંગ થોડું વધારે હશે તો ખાવાની વધારે મજા આવશે. તો આ રીતે મેં સ્ટફિંગ એડ કરેલું છે, તમે જોઈ શકો છો મેં કેટલું સ્ટફિંગ એડ કરેલું છે.
પણ તો પણ સરસ એવા ફૂલાઈને દડા જેવા જ થશે, આપણે તે આગળ જોઈશું. હવે આપણે બધી બાજુથી લોટ લઈને તેને સરસ એવું પેક કરી દેશું. અંદર સ્ટફિંગ છે તેને પ્રેસ કરતા જઈને સરસ આ રીતે આપણે બંધ કરી દેશું. હવે સૂકો લોટ છાંટીને સૌથી પહેલાં આ રીતે હાથની મદદથી કરી લેવું, જેથી કરીને શું થશે કે જે સ્ટફિંગ છે ને બધી જગ્યાએ ફેલાઈ જશે અને તેના એજીસ સુધી, જે આપણે પરોઠું છે તેના એજીસ સુધી આવી જશે. તો હવે આપણે સૂકો લોટ છાંટીને આપણે પરોઠાને હળવા હાથે વણી લેશું. તો આપણે સૌથી પહેલાં પાછળની સાઈડ વણીશું, થોડું એવું તેમાંથી સ્ટફિંગ આમ દેખાવા માંડે એટલે તો પાછળની સાઈડ ફેરવી લેવું, જેથી કરીને સરસ એવું બંને સાઈડ એક જ સરખું એવું પરાઠું થશે. તો તમે જોઈ શકો છો બંને બાજુ અંદરનું સ્ટફિંગ દેખાઈ રહ્યું છે. તો આ રીતે આપણે પરોઠું એક બનાવી લીધેલું છે. તમે આ જ રીતે આ રીતે જ સ્ટફિંગ એડ કરીને ટ્રાયેંગલ શેપ પણ આપી શકો છો પરાઠાને, સ્ક્વેર શેપ પણ આપી શકો છો, અને આજે આપણે સર્કલ શેપના જ બનાવેલા છે. બધામાં બહુ સરસ એવું થઈ જાય છે, કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે આ જ રીતે બીજું પરાઠું બનાવી લેશું. તમે જોઈ શકો છો મેં જરા પણ તેમાંથી સ્ટફિંગ બહારે દેખાતું હતું એટલે તેને પેક કરી દીધેલું છે. તો આ રીતે કરી દેવું, જેથી કરીને સરસ એવું થઈ જશે અને હળવા હાથે વણીશું એટલે કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. ઇનકેસ જો સ્ટફિંગ બહારે આવતું હોય, તમે જોઈ શકો છો આ પરાઠામાં થોડું એવું સ્ટફિંગ બહારે દેખાઈ રહ્યું છે, તો પણ સરસ એવું જ પરાઠું થશે. હવે અહીંયા આપણે મેં સાઈડમાં તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. તવામાં થોડું એવું તેલ એડ કરીને આપણે પરાઠું એડ કરી દેશું, જેથી કરીને બધી સરસ એવી તેમાં ડિઝાઇન પડશે. હવે એક બાજુ થોડું એવું શેકાય જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેશું, અને બીજી બાજુ ફેરવીને તેની ઉપર આપણે તેલ, ઘી અથવા તો બટર, તમને જે ફાવે એ તમે એડ કરી શકો છો. મેં અહીંયા માત્ર તેલનો જ ઉપયોગ કરેલો છે. હવે બીજી બાજુ ફેરવીને પણ આપણે પરાઠાને શેકી લેશું અને આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવું ઉપર સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની ડિઝાઇન પડી જાય ત્યાં સુધી ક્રિસ્પી થાય એ રીતે શેકી લેશું. તો તમે જોઈ શકો છો આપણું પરાઠું બહુ સરસ એવું શેકાઈ ગયું છે, ડિઝાઇન પણ બહુ સરસ એવી પડેલી છે. અને જો તમે આ રીતનો જ લોટ બાંધીને તૈયાર કરશો એટલે તમે જોઈ શકો છો કે આપણા જે પરોઠા છે તે કઈ રીતના બન્યા છે. અંદરથી બધું સ્ટફિંગ દેખાય છે, અને જો વધારે કઠણ લોટ હશે ને તો ફાટી જશે અને સ્ટફિંગ બહાર વધારે આવી જશે. એટલે આ રીતનું જ તમે જ્યારે પણ સ્ટફ પરાઠા બનાવતા હોય તો આ રીતનું જ લોટ બાંધવો એટલે બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. હવે આપણે બીજું પરાઠું પણ શેકીને જોઈ લેશું. તો તેમાંથી પણ ઘણું એવું સ્ટફિંગ બહાર આવી ગયું હતું, તો પણ તમે જોઈ શકો છો પરાઠું આપણું ફૂલીને દડા જેવું થયું છે. તો આ રીતે જ આપણે બધા પરાઠાને કરી લેશું. અને તમે જોઈ શકો છો બધા પરાઠા આ રીતે જ ફૂલ્યા હતા મારા. તો આ રીતે આપણે બધા પરાઠાને શેકી લેશું, બહુ સરસ એવું રિઝલ્ટ આવશે, બહુ સરસ એવા પરાઠા બનીને તૈયાર થશે. માત્ર જે પરાઠાના લોટ છે તેમાં તમારે થોડું ધ્યાન દેવાનું. હવે આપણા પરાઠા રેડી થઈ ગયા છે. તો તમે આ પરાઠાને અથાણા સાથે, દહીં સાથે કે ચા સાથે, તમે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો, બહુ ટેસ્ટી એવા લાગે છે. હવે આપણે તેને કટ કરીને પણ જોઈ લેશું. તો તમે જોઈ શકો છો જે આપણે સ્ટફિંગ ભરેલું છે તેના એજીસ સુધી આવેલું છે, જે આગળ મેં તમને રીત કહેલી કે હાથની મદદથી સૌથી પહેલાં તેનું જે અંદરનું સ્ટફિંગ છે તેને સ્પ્રેડ કરી લેવું. એ રીતે કરશો એટલે આ રીતનું જ જે સ્ટફિંગ છે તે બધી બાજુ ફેલાઈ જશે અને પરોઠામાં તમને એક એક બાઈટમાં તેનું સ્ટફિંગ આવશે. એવું નહીં બને કે તમને જે એજીસ છે ત્યાં તમને સ્ટફિંગ નહીં પહોંચેલું હોય, નહીં થયેલું હોય. આ રીતનું જ થશે. તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ બહુ ટેસ્ટી એવા પરોઠા બને છે અને આ કોમ્બિનેશન પણ બહુ સારું એવું લાગે છે. તો એક વખત જરૂરથી આ હેલ્ધી પરાઠા બનાવજો. પાલક આયર્ન માટે બહુ સારું હોય છે, આપણા શરીરમાં આયર્નની કમી પૂરી કરે છે, અને જે પનીર છે તે પ્રોટીન આપે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. સાથે આપણે ચીઝ પણ એડ કરેલું છે. ઇનકેસ તમારે સ્ટફિંગ વખતે મોઝરેલા ચીઝ એડ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો, બાળકોને એ પણ બહુ ભાવતું હોય છે. તો બાળકો હોંશે હોંશે ખાઈ લેશે અને આમ પણ આ પરાઠા બહુ ટેસ્ટી બને છે એટલે બાળકોને પણ બહુ જ ભાવે છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને આ રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલી ઘંટી જરૂરથી દબાવી દેજો. અને તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સો થેન્ક યુ ફોર વોચિંગ.